जय भगवान। आप जो रहा छो यूट्यूब चैनल सनातन संदेश, हूँ निसर्ग पंड्या आपनु स्वागत करू छू। आपना माटे आजे सर्व दुख दूर करनार रिद्धि सिद्धिना दाता श्री गणेश जी ना विनायक चौथनी व्रत विधि लईने आव्यो छू। जो आखू वर्ष आवनार आ बार चौथनु व्रत करवामां आवे तो अपरंपार शुभ અને લાભનું ફળ આપનાર છે। સમગ્ર વર્ષમાં કૃષ્ણ પક્ષની જે 12 ચોથ આવે છે તેમાંથી વૈશાખ, ભાદરવો, કાર્તિક અને મહામાસની ચોથને મોટી ચોથ ગણવામાં આવે છે। જે લોકોને 12 માસના ચોથનું વ્રત લેવું હોય તેણે વૈશાખ માસની ચોથથી જ આ વ્રત ચાલુ કરવું જોઈએ। આ ચોથને વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે। આ દિવસે ગણેશજીની પૂજા કરવામાં આવે છે। આ વ્રત કરવાથી શું લાભ થાય છે તેની એક પુરાણ સમયની વાર્તા તમને સંભળાવું છું। ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો। તેની પત્નીનું નામ ચંદ્રાવલી હતું। રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા। બંને જણા ભક્તિભાવપૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા। તેઓનું જીવન સુખમય પસાર થઈ રહ્યું હતું। તેમને કોઈ વાતનું દુઃખ ન હતું। છતાં ધર્મની ઘરે ધાડ એ કહેવત અનુસાર એમના પર એકવાર સંકટ ઉતરી આવ્યું। પડોશી રાજા સાથે ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હોવા છતાં પણ પોતાના રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોત જોતામાં તેનું રાજ્ય તેણે પડાવી લીધું। રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા અને પોતાનો જીવ બચાવવા મહેલના છૂપા ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા। જ્યાં નસીબના આવડા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડે। આ બધા નસીબના ખેલ છે। ઘડીકમાં રાય તો ઘડીકમાં રંક। રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા। આવી વિકટ પરિસ્થિતિમાં તેમણે આતિથ્ય સત્કાર અને ધાર્મિક વૃત્તિ ત્રજ્યા નહોતા। તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સુખેથી રહેવા લાગ્યા। એકવાર તેમના આંગણે માર્કંડ મુનિ પધાર્યા। રાજા રાણીએ ભાવભીનો આવકાર આપ્યો અને તેમને વંદન કરી ફળાહાર કરાવ્યો। ત્યાર પછી પોતાની ઓળખાણ આપી, પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે તેમને પૂછ્યું। તેના ઉત્તરમાં મુનિએ કહ્યું, હે રાજન, તમે વદચોથના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે। રાજા ચંદ્રસેને વિનમ્રભાવે કહ્યું કે મુનિરાજ, ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશું, અમને વ્રતની વિધિ જણાવો। મુનિએ કહ્યું, આ વ્રત વદચોથના દિવસે કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવું અને તેમની પૂજા કરી સ્તુતિ પ્રાર્થના કરવી, રાત્રે ભજન કીર્તન અને પ્રાર્થના કરી ગણપતિ દાદાને કહેવું કે અમારા સઘળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો, અમારું કલ્યાણ કરજો। વિનાયક ચોથના દિવસે ગણેશ પ્રતિમા ઉપર સિંદૂર, દુર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, નૈવેદ્ય અર્પણ કરો, ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો અને શ્રી ગણેશાય નમઃ, ઓમ ગમ ગણપતે નમઃ અને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ
सर्वकार्येषु सर्वदा आ मंत्रना जाप करवा जोईए। जे लोको विनायकी चौथना दिवसे व्रत करे छे तेमे निराहार रहेवू जोईए अथवा फळाहार करी शके छे। दूध अने फळना रसनुं सेवन करी शकाय। नैवेद्यमां लाडु धरावा अने जो बनी शके तो गोड़ धरावो। रात्रे चंद्रना दर्शन करी गणपतिजीनी स्तुति प्रार्थना करी सूई जवू। आ रीते व्रत करवाथी दरेक प्रकारनुं संकट के दुख आवतुं नथी। जो आवे तो कायम माटे दूर थाय छे। पूजा पूर्ण थया बाद बधा भक्तोने प्रसाद वेचवो। भगवान पासे पूजामां थयेली भूलनी माफी पण मांगवी जोईए। चंद्रसेन राजाए अने चंद्रावली राणीए दर महीनानी वदचौथना दिवसे संकटहर व्रत करवा माड्यू। आथी थोड़ा ज वखतमां व्रतना प्रतापे अने पोताना बाहुबळे चंद्रसेने पोतानुं गयेलुं राज्य पाछू मेळवी लीधुं। त्यारबाद राजा राणीए खूब धामधूमथी ए व्रतने उजव्यू। घणा वर्षो सुधी सुखेथी राज कर्युं। हे गणपति दादा, जेवा राजा चंद्रसेन अने राणी चंद्रावळीने फळ्या एवा आ व्रत करनारने फळजो। तो मित्रों, जो तमने आ वात पसंद आवी होय तो चेनलने सब्सक्राइब करी लाइक करी अने मित्रों में शेर करजो। जय भगवान।